दाहोदनी खानगी कॉलेज में आदिवासी संस्कृति ने उजागर करतो सांसद ढोल मेळो योजायो, जेमां विविध प्रांत प्रदेश की आगवी शैली साथेनी नृत्य मंडळीओए ढोल मेळा में उत्साहभेर भाग लीधो। मेळा में भाग लेनारी नृत्य मंडळीओनी पण स्पर्धा योजाई, जेमां भाग लेनारी ढोल मंडळीओने महानुभावोना हस्ते प्रोत्साहक इनामो आपवामां आव्या। भील सुधारणा मंडळना प्रमुखे कह्युं के सरकार द्वारा आदिवासी संस्कृतिना जतन माटे आ प्रकारना कार्यक्रमोनो आयोजन करवामां आवे छे। वडोदरा क्रेडाई द्वारा नवलखी मैदान में त्रण दिवस प्रॉपर्टी शो नु आयोजन करायु। प्रॉपर्टी शो नो रविवार छेल्लो दिवस होवाथी मोटी संख्या में लोग मुलाकात आव्या। वडोदरा क्रेडाई ना उपप्रमुखे कह्यु कि कोरोना की महामारी ने लईने लांबा समय बाद योजायेला प्रॉपर्टी शो में लोगोए प्रॉपर्टी खरीदी माटे भारे उत्साह बताव्यो। ગઈકાલે 42,000 ઉપરાંત અને જે 24 તારીખે 25,000 જેટલા વિઝિટરોએ ભાગ લીધો હતો, આજે અમારો અંદાજ છે કે 70,000 થી 80,000 લોકો બીજા આ સોનો નિહાળવાનો લાભ લેશે। એટલે ઓવરઓલ જોવા જઈએ તો 1.5 થી 1.5 લાખ જેટલા લોકો આ સો નિહાળશે। અને સાથે સાથે અગત્યની વાત એ છે કે જે રીતે આ પ્રતિસાદ મળવાનું મળ્યો, આ ભૂતપૂર્વ પ્રતિસાદ એટલા માટે છે કે છેલ્લા 2 દિવસમાં 138 કરતા વધુ સ્પોટ બુકિંગ થયા છે, જેથી ડેવલપરો પણ બહુ ખૂબ ખુશ છે। તો સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે અંગદાતા પરિવારોનો સન્માન સમારોહ યોજાયો, જેમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અંગદાન કરનાર 16 પરિવાર સહિત અંગદાન સમયે ફરજ બજાવનારા 47 કર્મચારીઓનું સન્માન કર્યું। સુરતમાં 6 મહિનામાં 18 પરિવારોએ સ્વજનના બ્રેન્ડેડ થવાના કિસ્સામાં સિવિલ હોસ્પિટલના સહયોગથી અંગદાન કર્યું હતું। ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે 18 પરિવાર ઈશ્વરીય દૂતો છે, જેમણે અનેક જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન આપ્યું છે। દુઃખની ઘડીમાં પણ સમયસર યોગ્ય અને સાચો નિર્ણય લઈને અને દર્દીઓના જીવનમાં ઉજાસ પાથરવામાં નિમિત્ત બન્યા છીએ। સોલ પરિવારે એટલું મોટું દાન કર્યું છે, એ દાનનું મૂલ્ય આપણે કોઈ નક્કી નથી કરી શકતા। આ ભગવાન તો નથી, પરંતુ ભગવાને મોકલેલા દૂત